नमस्कार धोरण सातना वाला विद्यार्थी मित्रों, आप सर्वनु ફરીથી એક વખત આપણી સહિયારી YouTube ચેનલ શિક્ષા સેતુમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્ય, શહેરો, વેપારી અને કારીગરો પાઠનું સંપૂર્ણ એવું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો ચાલો મિત્રો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરી અને ઉત્તરો લખો. જેમાં પહેલું છે કે દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ ત્રણ સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. તેમાં જવાબ આવશે ડી, આરબ શૈલી. ત્યારબાદ બીજું છે આગ્રા તો બાગ, કશ્મીર તો બાગ, તો એમાં વિકલ્પ શું આવશે, આરમ તો નિશાન. શું આવશે, આરમ તો નિશાન. ત્રીજું છે મુંબઈ તો મંદિર અને તાંજોર તો મંદિર, અને એમાં જવાબ આવશે બી, એલિફન્ટાની ગુફા અને રાજ રાજ્ય સ્વાદ. ત્યાર પછી ચોથું જોઈએ તો જુઓ ખાલી જગ્યાઓ છે કે ભાઈ મુંબઈ તો એમાં આવશે એલિફન્ટાની ગુફા મંદિર, અને તાંજોર તેમાં આવશે રાજરાજેશ્વર મંદિર. ચોથું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય કયું છે, તેમાં આવશે જવાબ બી, રાણીની વાવ, જે પાટણ ખાતે આવેલી છે. પાંચમું, બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતવણી ધરાવનાર, તેમાં આવશે એ, સિદ્દી સૈયદની જાળી. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું, સ્થાપત્ય એટલે શું, તેમાં જવાબ આવશે સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર રાઇટ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામોને સ્થાપત્ય કહેવામાં આવે છે. એમાં બીજો પ્રશ્ન છે કે રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી, તેમાં જવાબ આવશે કે રાજસ્થાનની મેવાડ, જયપુર, મરવાડ, કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી. એમાં ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો કે હમ્પીને કઈ બાબતો દ્વારા હુનર, કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણાવી શકાય, તેમાં જવાબ આવશે કે હમ્પીને આ બે બાબતો દ્વારા હુનર, કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણાવી શકાય. જેમાં પહેલું છે કે વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. અને બીજું, હમ્પીમાંથી ત્રણ પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે. આથી આપણે કહી શકીએ કે ભાઈ હમ્પી હુનર, કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે એમાં કે મુઘલ યુગના સ્થાપત્ય કલાના નામ લખો, તેમાં જવાબ જોઈએ કે મુઘલ યુગની સ્થાપત્ય કલાના નામ નીચે પ્રમાણે છે. જેમાં પહેલું, મુઘલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો. બીજું, મુઘલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલો વિશાળ કિલ્લો. ત્રીજું, ફતેહપુર સિકરીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહાલ, શેખ સલીમ સિસ્તીનો મકબરો, જામી મસ્જિદ વગેરે મુખ્ય છે. ચોથું છે શેરશાહનો સાસારામનો મકબરો. પાંચમું, મુઘલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખર પર શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ અને રંગ મહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું કે રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી, તેમાં આવશે ખરું, કારણ કે સોલંકી રાજા ભીમદેવ પહેલાના પત્ની ઉદયમતીએ વાવ બંધાવી હતી, માટે માં આવશે ખરું. બીજું છે રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે, તેમાં આવશે ખોટું. ત્રીજું છે ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું, તેમાં આવશે ખરું, હવે સાચી છે. ચોથું છે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી, તેમાં આવશે ખોટું, એમાં આવશે પાલીતાણા. પાંચમું, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે, તેમાં આવશે ખોટું. ત્યાર પછી પ્રશ્ન નંબર ચોથો છે, નોંધ લખો. એમાં પહેલું પાળિયા, તો જોઈએ જવાબ મિત્રો કે ગુજરાતના સ્થાપત્યોમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે, તે ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે. દુશ્મનો સામે પાળ થઈ ઉભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષને યાદમાં
જે સ્મારક કે ખાંભી ઉભી કરવામાં આવે છે તેમને પાળિયા કહેવામાં આવે છે. જે નીડર સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે, તેને સતીના પાળિયા કહેવામાં આવે છે. દરેક પાળિયાની સાથે કોઈ પુરુષની બલિદાનોની ગાથા જોડાયેલી હોય છે. યોદ્ધાઓનો પાળિયો મોટા ભાગે તેમના યુદ્ધ સ્થળ કે મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. પાળિયાની વર્ષમાં તેમની મૃત્યુ તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે. લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરીનો, સુરજ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે હમીરસિંહજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, મોઢેરાનું સૂર્ય મંદિર. એનો જવાબ જોઈએ મિત્રો, મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા ના મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026 માં ભીમદેવ સોલંકીના પ્રથમ શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાંનું છે, તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેમના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતો હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્ય મંદિરની બહારના કુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે નયન રમ્ય દ્રશ્ય સર્જાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર તેની કલાત્મક સ્થાપત્ય રચના અને સમૃદ્ધિના કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ત્યાર પછી જોઈએ રાણીની વાવ. એનો જવાબ આવશે મિત્રો, રાણીની વાવ સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવ અથવા તો રાણકી વાવના નામે વિશ્વ પ્રસિદ્ધ છે. આ વાવ શિલ્પ સ્થાપત્યનો અજૂડ નમૂનો છે. 7 માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે. વાવના 7 માળના દરેક પથ્થર પર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. વાવના 7 જરૂખા છે અને દરેક જરૂખામાં વિષ્ણુ ભગવાન વિરાજમાન થયેલા જોઈ શકાય છે. વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે. આ ઉપરાંત અનેક દેવ દેવીઓ, અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યોને પથ્થર પર કંડારવામાં આવેલું છે. ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડારાયેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે. ત્યાર પછી જોઈએ ચોથું, મુઘલ સ્થાપત્ય કલા. તો જવાબ જોઈએ, મોગલ સ્થાપત્ય કલા વિશે એક વિશિષ્ટ પ્રકારની હતી, જેમાં પહેલું દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો એટલે કે કબર સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. ત્યાર પછી બીજું છે એમાં કે મોગલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરી નગર વસાવી તેમાં બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહાલ, શેખ શિસ્તી સલીમ શિસ્તીનો મકબરો, જામી મસ્જિદ જેવા બાંધકામો કરાવ્યા હતા. ત્યાર પછી મોગલમાં એક અન્ય મોગલ સામ્રાજ્યની પડતી થાય અને એક નવો શાસક બને છે શેરશાહ. તો શેરશાહે સાસારામનો મકબરો એ નોંધપાત્ર મુઘલકાલીન સ્થાપત્ય છે. ચોથું છે, માં ઈસવીસન 1630 અવસાન પામેલી પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં શાહજહાંએ આગ્રામાં યમુના નદી કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. દુનિયામાં અદ્વિતીય મકબરાઓમાં તેમની ગણના થાય છે. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓમાંનું એક છે. તે મુઘલ સ્થાપત્યના વારસાનું ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ છે. પાંચમું, શાહજહાંએ દિલ્હીમાં ઈસવીસન 1638 લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરોનો ઉપયોગ થયેલો છે. શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાંના બાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં તેણે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ, મુમતાજનો શીશ મહેલ વગેરે મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસ ઇમારતને સોના ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી હતી. શાહજહાંએ દીવાન એ ખાસમાં બેસવા માટે પોતાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દિલ્હીનું લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે
ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કરવામાં આવે છે. હવે એમાં ઔરંગઝેબ, તો ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રબિયા ઉદ દોરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહલ જેટલો જ કલાત્મક છે. તો આ હતું મિત્રો આપણા પાઠ નંબર ચોથાનું, મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો અને વેપારીઓ વિશેનું સ્વાધ્યાય સોલ્યુશન. તો ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.